અને છેલ્લે દાખલા નંબર 19 માટે. દાખલા નંબર 19 માં તમને આકૃતિ આપી છે, દોરવાની જરૂર નથી, પણ દાખલા નંબર 19 માં એવું લખ્યું છે કે લાકડાની કુલ 200 ભારીઓ આપેલી છે. એ 200 ભારીઓ નીચે પ્રમાણે આકૃતિમાં ગોઠવ્યા પ્રમાણે ગોઠવેલ છે. તળિયાની હારમાં 20 ભારી, એટલે સૌથી નીચેની હારમાં 20 ભારી છે, એની ઉપર 19 છે, એની ઉપર 18 છે. આવી 200 ભારીઓ ગોઠવવામાં આવે છે, એટલે કે 18ની ઉપર 17, 17ની ઉપર 16, એ રીતે ગોઠવવામાં આવે છે. તો પહેલો સવાલ કયો, કેટલી હાર થશે. કેટલી હાર એટલે હારની સંખ્યા થઈ, હારની સંખ્યા એટલે પદોની સંખ્યા થઈ, પદોની સંખ્યા એટલે એન શોધવાનો છે. તો એન શોધવાનો પહેલો સવાલ. અને બીજો, સૌથી ઉપરની હારમાં કેટલી ભારી છે. તો સૌથી ઉપરની હારમાં કેટલી ભારી છે એના માટે તમારે એ એન શોધવું પડશે. તો આમાં તમારે એન અને એ એન બંને શોધવાના છે. એના માટે સમાંતર શ્રેણી શું બનશે, તો રકમમાં લખ્યું છે કે સૌથી નીચેની હારમાં કેટલી ભારીઓ છે, 20, એની ઉપર 19, એની ઉપર 18, એની ઉપર 17. તો આ રીતે બનશે સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી બની તો ગઈ, પણ બધાનો સરવાળો આપણને આપેલો છે કે કુલ ભારીઓ કેટલી છે, 200. તો SN બરાબર 200 લખવાના, SN બરાબર 200. N તો મેં કીધું શોધવાનું છે, AN એટલે છેલ્લું પદ શોધવાનું છે. પ્રથમ પદ A બરાબર 20 અને D બરાબર બીજામાંથી પહેલું એટલે -1. હવે સૌથી પહેલાં જેની કિંમત આપી છે એનું સૂત્ર કરવું પડે. SN બરાબર N અપોન 2, 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. SNની જગ્યાએ મૂકવાના 200, N અપોન 2, 2Aની જગ્યાએ મૂકવાના 20, N માઇનસ 1ની જગ્યાએ N માઇનસ 1 અને Dની જગ્યાએ માઇનસ 1. બધાની જેની જે કિંમત આપી છે મૂકી દો. અને હવે સાદુરૂપમાં શું કરવાનું, તો સાદુરૂપમાં સૌથી પહેલાં બે ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો 200 ગુણ્યા 2 એટલે 400, એનના એન. 20 ગુણ્યા 2 એટલે 40. માઇનસ 1નો ગુણાકાર બંને જોડે કરો તો માઇનસ એન, માઇનસ માઇનસ પ્લસ 1 1 1. 400 ના 400, એનના એન, 40 વત્તા 1 એટલે 41 માઇનસ એન. હવે આ એન અંદર ગુણો તો 41n માઇનસ એન સ્ક્વેર. એનનો ગુણાકાર બંને જોડે થાય, 41n માઇનસ એન સ્ક્વેર. માઇનસ એન સ્ક્વેર ડાબી બાજુ આવે એટલે પ્લસ. 41n પ્લસ છે ડાબી બાજુ આવે એટલે માઇનસ. પ્લસ 400 બરાબર 0. અને હવે હવે અહીંયા સાદુરૂપમાં 400ના એવા ભાગ પાડો કે સરવાળો કરતાં 41 મળે. 400ના એવા ભાગ પાડો કે સરવાળો કરતાં 41 મળે. તો બાજુમાં ગણતરી કરી છે, એન સ્ક્વેર બે વખત લખી દેવાના. હવે 400ના ભાગ પડશે 25 અને 16. ડાયરેક્ટ ન ફાવે તો આ રીતે ભાગ પાડીને જોજો, એમાં 25 અને 16 તમને મળી જશે. અને પછી મધ્યમ પદ માઇનસ છે એટલે બંનેને માઇનસ. સરવાળામાં ચિહ્ન સરખા આવે, મધ્યમ પદ માઇનસ એટલે બંનેને માઇનસ. વર્ગ ગયો, એન ગયો, એન માઇનસ 25. એના પછી વર્ગ ગયો, એન ગયો, એન માઇનસ 16. ચેપ્ટર નંબર 2 બહુપદી ભણી ગયા એ રીતે અવયવ પાડવાના છે. બંનેને અલગ અલગ 0 આપો તો એન બરાબર 25, એન બરાબર 16. માઇનસ 25 સામે ગયા એટલે પ્લસ, માઇનસ 16 સામે ગયા એટલે પ્લસ. બંને પ્લસ છે એટલે અત્યારે બંને સાચા કહી શકાય. પણ હવે બંનેમાં સાચું કયું એના માટે હવે છેલ્લું પદ શોધવાનું. આપણને રકમમાં છેલ્લું પદ એ એન શોધવાના કીધા છે. તો આ એ એન શોધવા માટે શું કરવાનું, એનની કિંમત 25 અને 16 મળી, એ બંનેનું સાદરૂપ આપણે આપવાનું થશે. કેવી રીતે, તો પહેલાં એન બરાબર 25 માટે એ એન શોધવાના. એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એ આપણને આપેલા છે 20. એન બરાબર 25 માઇનસ 1, ડીની જગ્યાએ માઇનસ 1. 20 25માંથી 1 એટલે 24, 24 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 24. બાદબાકી કરતાં માઇનસ 4. આ જવાબ શક્ય નથી, કારણ કે ભારીઓ કદી માઇનસમાં હોઈ શકે નહીં. છેલ્લે તમે 1 ગોઠવી શકો, પણ 1થી ઓછી 0, માઇનસ 1 ગોઠવી શકાય નહીં. એટલે આમાં છેલ્લું પદ માઇનસ 4 શક્ય નથી. હવે એન બરાબર 16 લઈએ. કેટલા? 16. તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એની જગ્યાએ મૂકવાના છે 20. એનની જગ્યાએ 16 માઇનસ 1, ડીની જગ્યાએ માઇનસ 1. 20ના 20 બાદબાકી કરતાં 15, 15 એકા 15, પ્લસ માઇનસ માઇનસ. 20માંથી 15 જાય એટલે કેટલા થશે? 5. તો આમાં 5 મળ્યું, એનો મતલબ કે તમે છેલ્લે 5 ભારી ગોઠવી શકો છો. જે સૌથી પહેલાં 20 હતી, 19 હતી, 18 હતી, એમ સૌથી છેલ્લી એટલે કે ઉપરની હરોળમાં કેટલી આવશે? 5. તો એ લખવાનું કુલ 16 હાર બનશે. કુલ કેટલી હાર બનશે? 16. અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે? 5 ભારી મૂકાશે. અહીંયા આપણું ચેપ્ટર 5 પૂર્ણ થાય છે.